धानेरा तालुकाना ग्राम्य विस्तारोमां नुकसान सर्वेनी रजूआत यथावत रही छे। धानेरा तालुकाना सरहदी नेगाड़ा गाममां खेडूतोए तेमना खेतरोने फरी खेतीलायक बनावा माटे सरकारनी मदद अने सहाय मांगी छे। धानेरा तालुकाना 24 गामोने वहीवटीतंत्रए चक्रवात प्रभावित गण्या बाद वधु 10 जेटला गामोमांथी पण नुकसाननी फरियादो उठी छे अने आ नुकसाननुं सर्वे करी असरग्रस्त खेडूतोने सहाय आपवा रजूआत थई रही छे। धानेरा तालुकामां पाणीना वहेणथी खेडूतोने व्यापक नुकसान थयुं छे। પાણીના વહોળાનું વહેણ બદલાઈ જતા પાક સાથે ખેતીની જમીન પણ ધોવાઈ ગઈ છે। સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ધાનેરા તાલુકાના 24 ગામોને જ અસરગ્રસ્ત ગણવામાં આવ્યા છે, ત્યારે જ્યાં પાણીના વહેણથી ભારે નુકસાન થયું હોય તેવા અન્ય ગામોના મર્યાદિત ખેડૂતો પણ સરકાર પાસે મદદની અપેક્ષા રાખી રહ્યા છે। ગત રવિવારે ધાનેરા તાલુકાના અસરગ્રસ્ત ગામોની મુલાકાતે આવેલા કોંગ્રેસના પ્રતિનિધિ મંડળ સમક્ષ જડિયા ખાતે આ મામલે જાહેરમાં રજૂઆત પણ કરાઈ હતી। કોંગ્રેસ અગ્રણીઓ આ રજૂઆતને સરકાર સુધી પહોંચાડશે તેવા વિશ્વાસ સાથે ધાનેરા તાલુકા ખરીદ વેચાણ સંઘના વાઇસ ચેરમેને પણ પ્રતિનિધિ મંડળ સમક્ષ રજૂઆત કરી હતી। ધાનેરા તાલુકાના સરહદી નેગાળા ગામમાં પાણીના વહેણે ખેડૂતોને ભારે નુકસાન કર્યું છે। રાજસ્થાનના ધોનોલ ગામ તરફથી ધસી આવેલા પાણીએ પાક સાથે ખેતરોને પણ ધોઈ નાખ્યા છે અને ખેતરોની જમીન ઉપર મોટા ખાડા થઈ જતાં ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડે તેવી સ્થિતિ પણ સર્જાઈ છે। ત્યારે નેગાળા ગામના ખેડૂતો પણ સરકાર પાસે મદદની અપેક્ષા રાખી રહ્યા છે। અને જે ધાનોલ બાજુથી અમારે પાણી આવે છે એ પાણી વારંવાર ચાર પાંચ વર્ષમાં અમે ખેતર તૈયાર કરીએ, ખાતર બીજું નાખીને તૈયાર કરીએ છીએ અને જ્યારે જ્યારે પાણી આવે એટલે પાણી ધોવાણ કરે અને નુકસાન કરે જતું રહે છે। આ વખતે વળી જે 2023નું પાણી આવ્યું બિપરજોય વાવાઝોડાનું, એમાં અમને બહુ નુકસાન થયું છે। ખેતરમાં બહુ બગાડો છે, ખાદરાઓ પાડ્યા છે અને અમારા ખેતરના બાજુમાં થઈને જ વળો હેડે છે એટલે એ વળો ખેતરને ધોઈ નાખે છે વારંવાર। તો જે વહીવટી તંત્ર છે એમને રિક્વેસ્ટ કરીએ છીએ કે એ વળાની અમારે જે રહેઠાણી વિસ્તાર છે એ બાજુ પાળ બીજી કરે અને વળાને હેડવાની જગ્યા કરે તો વારંવાર અમારા ખેતરમાં નુકસાન ન થાય એવી અમારી વિનંતી છે। અને જે બીજાને સહાયતા કરે છે અને જે સર્વે થાય છે એ પ્રમાણે અમારું પણ સર્વે થાય અને અમારું પણ જે નુકસાન થયું છે એ સરકારશ્રીના ધ્યાનમાં લેવાય એવી અમારી રિક્વેસ્ટ। સ્થાનિક કોઈ તલાટી વહીવટદાર કોઈ અધિકારી હજી સુધી કોઈ આવ્યું નથી સર્વે કરવા, કોઈ ગ્રામસેવક છે તલાટી વગેરે કોઈ આવ્યું નથી, પણ આવે અને એક વખત જુએ જે નુકસાન થયું હોય એ પ્રમાણે અમને પણ સહાય કરે। કેટલા ખેડૂતોને આવું આજે વોળાના બાજુમાં જે લોકો આવે છે બધાને નુકસાન છે, થોડું કોઈને વધારે છે તો કોઈને ઓછું છે। ધાનેરા તાલુકાનું નેગાળા ગામ રેલ નદીના કિનારે આવેલું ગામ છે, જોકે આ ગામમાં રેલ નદીના પાણીએ નહીં પણ પાણીના વોળાએ ખેતરોનું ધોવાણ કરી દીધું છે, છતાં નેગાળા ગામની સ્થાનિક સરકારી અમલદારોએ પણ હજુ ખબર લીધી નથી। આ ગામના પાણીના વહેણ નજીક આવેલા ખેતરોને મોટું નુકસાન હોવા છતાં તંત્રએ આ વિસ્તારની મુલાકાત લીધી નથી, ત્યારે પાણીના વહેણથી થયેલ નુકસાન મામલે કાર્યવાહી થાય તેવી રજૂઆત સ્થાનિક ખેડૂતો કરી રહ્યા છે। વહેણ માર્ગની સફાઈ કરવામાં આવે તો પાણીથી થતું નુકસાન નિવારી શકાય તેમ હોવાનો દાવો પણ સ્થાનિક ખેડૂતો કરી રહ્યા છે। બિપરજોયના વાવાઝોડાને કારણે જે આપણે ધાનેરા તાલુકામાં નુકસાન થયું એમાં જે 22 ગામમાં સર્વે પણ ચાલુ છે, પણ આપણા નેગાળા, અનાપુર, આલવાડા, કટેવાળા આ 4 ગામને બાકી રાખવામાં આવ્યા છે। અમને સરકારશ્રીને વિનંતી, કલેક્ટર સાહેબને પણ ખાસ વિનંતી કે અમારે કોઈ પોઝિશન જોવે અને જે લીગલી નુકસાન હોય તેમને સર્વે કરે અને જે પણ સરકારશ્રીને રાહત મળે એ આપવાની ખાસ વિનંતી। ધાનેરા તાલુકાના અસરગ્રસ્ત ગામો અને ખેડૂતોની રજૂઆત સાંભળવા આવેલા કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે આ મામલે વિધાનસભામાં રજૂઆત કરવાની ખાતરી આપતા ધાનેરાના રાજકારણ સામે સવાલો ઉભા થયા છે। આજે 9 દિવસ થવા છતાં હજુ સુધી કેશલોલ ચૂકવાઈ નથી અને વિપક્ષી અગ્રણીઓએ પણ આ મામલે તંત્ર ઉપર ઢીલી કામગીરીનો આરોપ મૂક્યો છે, ત્યારે તંત્ર પણ પીડિત અસરગ્રસ્તોને યોગ્ય ન્યાય અપાવે તે ઈચ્છનીય છે।